સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું વિભાજન થતા સાઠંબા વિસ્તારની પ્રજાને આ માર્ગ પરથી અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા માટે અવારનવાર જવું આવવું પડતું હોય છે, તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના અભ્યાસ માટે મોડાસા આવવું પડતું હોય ત્યારે આ બિસ્માર બનેલા માર્ગ પર પસાર થવાનો પ્રજાજનો, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો વેઠવાનો વારો આવ્યો છે, તેમજ આ માર્ગ પર નીકળતા અધિકારીઓને કે નેતાઓને આ રસ્તો નજરમાં નહીં આવતો હોય તેવું પ્રજાજનો જણાવી રહ્યા છે. ત્યારે સત્વરે સાઠંબાથી ગાબડ વચ્ચેનું રસ્તાનું સમારકામ કરવામાં આવે કે નવીન રસ્તાનું કામકાજ ચાલુ કરાય તેવું પ્રજાજનો અને વાહન ચાલકોમાં ભારે માંગ ઉઠી છે. પ્રજાજનો દ્વારા નવીન રસ્તાની કામગીરીની માંગને સ્વીકારશે નહીં તો આગામી સમયમાં સાઠંબા ગાબડ માર્ગ પર આવેલ ગામડાઓના પ્રજાજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. ગાબડ સાઠંબા રોડ લગભગ છેલ્લા 10-15 વર્ષથી ખરાબ હાલતમાં છે અને અત્યારે આપણો અરવલ્લી જિલ્લો જુદો પડ્યા પછી હજુ કંઈ પણ કામ થયું નથી. એમ તો અમારી નમ્ર વિનંતી છે અને આ રસ્તો એટલો બધો ખરાબ છે કે અમારે અહીંથી મોડાસા જવું હોય તો ગાબડથી સાઠંબાથી ગાબડ જવામાં લગભગ કલાક નીકળી જાય એટલો હાલત ખરાબ છે. તો આજુબાજુના પબ્લિકનો એટલો બધો વિરોધ છે કે જેમ બને એમ આ રોડનું જલ્દીથી સમારકામ થાય અને જો મંજૂર થઈ ગયો હોય તો તૈયારીમાં કામ ચાલુ કરો અને ના મંજૂર થયો હોય તો ગમે તે આનું ડિસિઝન લો, નહીં તો અમારે આંદોલન કરવું પડશે રસ્તા રોડ અને આજુબાજુના ગામ મળીને અમે ઉગ્ર આંદોલન કરીશું.